ના લીધા અને આ નેતા નું પેટ નું પાણી નહી સમજતો એક પણ ધારાસભ્ય કાર્યકર્તા ને ફોન નથી આવતો મરી જવાનું અમારે આજ અલાતું નથી બજારમાં ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા નો ગર્વ નથી રહ્યો હું કરે છે આ બધા આ પહેલી લહેર ને બીજી લહેર આવી પ્રશ્ન અમે ન પૂછી તો કોણ પૂછે કોર્પોરેશન ની ચૂંટણીમાં હવે ભીખ માંગવા ગયા આ કોરોનામાં અમે મરી જાવ તો બાયડી સુખેલે કોણ કરાવે એક ટેમ બે વર્ષે મટે કોણ કોણ થતું પડતું કેમ તમે બાર વાગે બોલો પડો છો એક વચ્ચે ઉપડો છો આ લોકો ને હું થાય છે પેટ નું પાણી ને થતું હાથું કેવામાં બાર નથી રાજ્યભરમાં કોરોના મહામારીએ લોકોને પોતાના ભરડામાં લીધા છે. કોરોનાની આ બીજી લહેરમાં અસંખ્ય લોકોને પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. દર્દીઓની સંખ્યા સામે ઉપલબ્ધ મેડિકલ સહાય ટૂંકી પડી છે, જેનો લોકોમાં રોષ પણ જોવા મળ્યો. સરકાર સમક્ષ હોસ્પિટલમાં ઓછા બેડ, અપૂરતી દવાનો જથ્થો, મેડિકલ સ્ટાફ, ઓક્સિજનની સમસ્યા સહિત રજૂઆતો પણ કરવામાં આવી, છતાં લોકોની ફરિયાદો પર પૂરું ધ્યાન નથી અપાયું. સુરતના પુણા વિસ્તારમાં આવો જ એક લોક આક્રોશ જોવા મળ્યો. બારડોલીના સાંસદ પ્રભુ વસાવા પટેલ સમાજની વાડીમાં ઉભા કરાયેલા આઇસોલેશન સેન્ટરની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમને ખુદ ભાજપના જ કાર્યકરો અને સમર્થકોનું ખરું ખોટું સાંભળવાનો વારો આવ્યો. ભાજપના મંત્રી મહેશ હિરપરાને પોતાના સંબંધીને કોરોનાની સારવાર માટે રેમડેસિવીર ઇન્જેક્શનની જરૂર હતી, જે માટે તેમણે પોતાના વિસ્તારના સ્થાનિક નગરસેવક, ધારાસભ્યથી લઈને સાંસદ સુધી ઘણાને ફોન કર્યા, પણ તેમણે ફોન ઉંચકવાની તસ્દી ના લીધી. હવે જ્યારે કોરોનાની લહેર ઓછી થતી દેખાય છે, ત્યારે સાંસદ ઘરની બહાર નીકળ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. તમને શરમ આવી ગઈ? તમને નથી દુઃખ ની ખબર? મને ખબર છે. છોકરા મારા કચરા. આવી તો લોકોની અસંખ્ય ફરિયાદો છે, જેનો ઉભરો આજે સાંસદ પ્રભુ વસાવા સામે નીકળ્યો. ભાજપના જ કાર્યકરો અને સમર્થકોએ જાહેરમાં સાંસદ સમક્ષ પોતાનો બળાપો ઠાલવ્યો, જેના કારણે સાંસદે નીચું મોઢું કરીને સ્થળ છોડી દેવાની ફરજ પડી હતી. સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક. તમને શરમ આવી જઈ? શરમ ડિવિઝન માટે ફોન લો પડે. દર ફોન કર્યા, ખાસું માર્ગદર્શન નો આપે.